જય શ્રી કૃષ્ણ. મિત્રો કેમ છો? મજામાં ને. આજે આપણે બનાવશું બોરિયા ગુંદા. બોરેલા ગુંદા બનાવવા માટે એકદમ ફ્રેશ ગુંદા હવે મોટા એ લેવાના છે. આ એકદમ તેલ વગરનો આપણે પાણીમાં બોળેલા ખાટા ગુંદા ખાવાની મજા આવે છે. મેં 500 ગ્રામ ગુંદા લીધા છે અને કેરીનું ખાટું પાણી છે તે લીધું છે. આપણે ખાટું પાણી જરૂરી છે આપણે ગુંદા બોરિયા બનાવવા માટે. આ ગુંદા બોરિયા ખાવા આપણે બધી વસ્તુ સાથે, આપણે રોટલી સાથે, રોટલા સાથે ખાવાની મજા આવે છે. આ પેલાના માણસો આ રીતના જ બનાવતા, તેલવાળા અથાણા ઓછા બનાવતા, આ ગુંદા બોરિયા બનાવતા અને એકદમ મસ્ત. અને આને બીજી ભાષામાં ઢીકા ગુંદા પણ કહે છે. આને આપણે ઢીકો મારીને ખાતા હોય છે એટલે એને ઢીકા ગુંદા પણ કહે છે. હવે આપણે આ ગુંદાને આપણે પેલા આ રીતના આપણે ઉપરના ટોપકા ઉતાર લેશું, ઉપર જે હોય તે આ રીતના બધા આપણે કાઢી લેવાના છે. આ રીતના બધા આપણે ઉપરથી કાઢી લેશું. ઘણા લોકો આ રીતના એમણે લુરખા મૂકીને પણ કરે છે, પણ તે એકદમ મસ્ત. આ રીતે બનાવીએ તો આમ જેવા નથી થતા. લુરખા વાળા બનાવીએ તો આ એકદમ મસ્ત બને છે. આપણે ગુંદામાં પાણી પણ, ખાટું પાણી પણ ફટાફટ ચડી જાય છે એટલે આ રીતના બનાવવાથી એકદમ મસ્ત બને છે. આ રીતના આપણે બધા ગુંદાનું આપણે ઉતારી લેશું. આ રીતના આપણે અંગૂઠે નખ વડે આ રીતના કરશું એટલે ફટાફટ ઉકળી જશે આપણે બધા ટોપકા. આપણે બધા ટોપકા ઉખડી ગયા છે. હવે તેને આપણે આ રીતના આખા નથી નાખવાના, ભાંગી લેવાના છે. આ રીતના ભાંગી લેશું એટલું આપણે ભાંગે એ રીતના ભાંગવાનું છે. તમે આ રીતના ભાંગી શકો ને આ રીતના દસ્તા વડે પણ ભાંગી શકો. આ રીતના સેજ આપણે ભાંગવાનું છે, વધારે નથી ભાંગવાનું. એટલે આપણે 3-4 દિવસમાં ખાઈ શકીએ. અંદર પાણી આપણું ચડી જાય કેરીનું પાણી એટલે એકદમ મસ્ત બને. આ રીતના આપણે બધા ગુંદા ભાંગી લેશું. આપણે મસ્ત બધા ભાંગી ગયા છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે આ કાચની જારમાં નાખીશું. આપણે કાચની જાર લઈ લેશું, તેમાં પેલા આપણે ગુંદા નાખીશું. આ રીતના બધા ગુંદા ભરી દેવાના છે. આ રીતના આપણે બધા ભરી દેશું. આપણે આ ખાટું પાણી લીધું છે, કેરીનું આવે છે તે. જો તમારી પાસે ખાટું પાણી ન હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો, પણ થોડું તો આપણે કેરીનું પાણી નાખવાનું જ એટલે આપણે આ ગુંદાનો ટેસ્ટ મસ્ત આવે અને સરસ મજાના બને, ખાવાની પણ મજા આવે અને એકદમ કડક રહે છે. આપણે કેરીનું પાણી હોય તો આ રીતના આપણે બધું હલાવી લેશું. ત્યારબાદ આપણે એમાં પાણી નાખવાનું છે. આપણે એકદમ ડૂબડૂબા રહેવા દેવાનું છે. આપણે ડૂબડૂબા હશે તો આપણી કેરી એકદમ ગુંદા સરસ આપણા રહેશે. આ રીતના દાબીને આપણે પાણી ઉપર લઈ આવવાનું છે. પછી ઉપર આપણે પથ્થર કે કોઈ પણ વજન મૂકી દેશો એટલે એકદમ મસ્ત રહેશે આપણું અથાણું. અને આ ગુંદા તમે 3-4 દિવસમાં ખાઈ શકો છો. જયારે ખાવા હોય ત્યારે તમે અંદરથી ઠળિયો કાઢી શકો છો. પેલા આપણે ઠળિયો નથી કાઢવાનો, આપણે આમાં બોરિયા કર્યા છે એટલે આપણે ઠળિયા હોતા જ કરવાના છે. જો ઠળિયો કાઢીશું તો આપણા ગુંદા બગડી જશે, એટલા માટે આ રીતના આપણે ઠળિયા કાઢ્યા વગરના જ રાખવાના છે. ખાવા સમયે આપણે આ કાઢી શકીએ છીએ, ત્યારબાદ આપણે ખાઈ શકીએ છીએ. આ રીતના આપણે દાબીને રાખશું ને ઉપર એક પથ્થર મૂકી દેશું એટલે વજન હશે તો આપણું પાણી ઉપર રહેશે. જો ગુંદા ઉપર રહેશે તો તમારા ગુંદામાં ફૂગ વરી જશે, એટલા માટે આ રીતના આપણે રાખવાના છે. આ રીતના રાખીશું એટલે એકદમ સરસ આપણા ગુંદા રહેશે. આ પેલાના જમાનાની વિસરાઈ જતી આપણે આ અથાણું છે. આ રીતના તે તેલવાળા નથી ખાતા, આ રીતના જ બનાવીને ખાતા પેલાના લોકો. આપણે જેમ કેળાનું કરીએ છીએ એ રીતના જ કરવાનું છે. હવે આપણે મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આપણે આ માથે પથ્થર રાખીને ઢાંકી દેશું. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.